તો કોણ લઈ શકે? કે મહાત્મનસ્તુ માં પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતા ભજત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહ્યું, દેવી પ્રકૃતિ વાળા હોય તો એ મારું ભજન કરી શકે, મહાન આત્મા હોય, જે હું મહાન આત્મા છું એવું સમજે એ ભજન કરી શકે. શરીરને હું માને ભજન કરી શકતા, કેમ કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે, ભગવાન મહાન છે, એટલે હું પણ મહાન. ભગવાન જેમ કામ કરી શકે હું પણ કરી શકું. બ્રહ્માંડ ભગવાન બ્રહ્માનંદ લઈ શકે તો હું પણ બ્રહ્માનંદ, કેમ કે બાપ એવા બેટા ને વડે એવા. તો જે મહાન આત્મા બને, દેવી સંપત્તિ વાળા બને, અભયમ સત્વ સંશુદ્ધિ વગેરે, તો દેવોને ભગવાન એટલે અમૃત પાયું. અને ઓલાને કેમ ના પાયું? કે છે પયપાન ભુજંગાનામ કેવલમ વિશ્વવર્ધનમ, કે તમે ભુજંગને એટલે સર્પને દૂધ પાવો તો શું થાય બોલો? જ્યારે વધે એમ અસુરો જો વધારે અમૃત પીધું હોત ને આખા દેશને વિશ્વને શું કરે બોલો? તો હેરાન હેરાન કરે. એટલે જે લોકો નબળા હોય ને એની પાસે એટમ બમણી આવશે શું કરશે બોલો? એ જ કરશે છેલ્લે છેલ્લે. જે હારાની પાસે આવે તો રક્ષામાં વાપરે, અને મોળાની પાસે આવે તો, એટલે નબળાની પાસે જયારે શક્તિ જાને ત્યારે પોતે મરે ને બીજાને. સારાની પાસે શક્તિ હોય તો હારે માર્ગે વપરાય, નકર મોળાની પાસે તો એનું. એટલે માટે આ જ્ઞાન છે ને એ પણ મોળાને દેવાતું, એટલા માટે મોળા થઈને જ્ઞાન ના લેશો, તમે બગડશો ને બીજાને. જે લોકો અનધિકારી હોય ને, જેમ કોઈ બીમાર માણસ ને શેરો ખવડાવો લાડુ ખવડાવો તો બીમાર પડે, અને હારે હારે બીજાને, કેમ કે હેરાન થઈ એટલે બીજાને એટલે એમાં રાખી જ મૂકે ને, એમ નબળા લોકોને જ્ઞાન પણ પસતું નથી, ભક્તિ પણ પસતી નથી. કેમ કે એને ભક્તિ કરવાનું કહો તો એ નાસ્તિક બનતો, એટલા માટે એને ન કરવા એમ જ કહેવાનું. ભાઈ તારે કઈ ભજન કરવાની જરૂર તો તારે મળે, જેમ કરતો એમ કરે ખાગે, તો એ જે થાકીને પાછો આવશે, પણ કરવાનું કહેશો તો એ નહીં કરે. કેમ કે ઘણા એવા ને નકટા હોય, ના પડો તો વધારે કરે. એક બેન ને ગયા ને નદી ગંગામાં નાવા, તો કે આગા ના જશો તો ના પડે તો વધારે આગા જાય, એટલે કે હવે આગા ના તો વધારે આગા ગયા, ડૂબી ગયા કે એમ. ના પાડે તો વધારે આગળ જાય, ના જયારે તમે કહો ને ભોગમાં ના જાઓ તો વધારે ભોગમાં જાય. એટલે કહો ને તમે આમાં આમાં રચા પછા રહો તો થાકશે ને ત્યારે ક્યાં જશે પાછા? કેમ કે ભોગે રોગ ભયમ, ભોગોમાંથી રોગ થશે ને કંટાળી ને પછી ભગવાનની પાસે, હે ભગવાન થાકી ગયા, બીમાર પડી ગયા, હવે હું કરી કઈ હાલતું. તો થાકે ત્યારે ભગવાનને સંભાળે તો પેલા જ સંભાળો ને, કે દુઃખ મેં સમરણ સબ કરે ને સુખ મેં કરે ને કોઈ, જો સુખ મેં સમરણ કરે તો દુઃખ કાહે કોય. તો ભગવાને દેવોને અમૃતપાન કરાવી ને જીવોને હિત માટે કરાવ્યું, અસુરોને એટલા માટે ન દીધું કે એ લોકો સર્પને દૂધ પાવાથી કઈ લાભ થતો. પછી મોહની રૂપમાં ભગવાન શંકરને પણ મોહ થયો એમ કથા બતાવી, એથી આગળ કથા પ્રસંગ બતાવતા કહે છે કે તમામ પ્રકારના અસુરોનું યુદ્ધ થયું. દેવોના યુદ્ધમાં એકવાર અસુરો બધાએ વિનાશને પામી ગયા. શુક્રાચાર્ય સંજીવની લઈ અને ફરીને પાછા બલિરાજાને જીવતા કર્યા. વળી પાછા દેવો અહંકારમાં અને અભિમાનમાં ચડી ગયા, તો અસુરો એ ફરીને એને જીતી લીધા. તો ફરીને બધી અદિતિ વગેરે દુઃખી થયા કે મારા પુત્રો દેવો બધા હારી ગયા છે અને અસુરો બધાએ જીતી ગયા છે, એટલે ફરીને એને પુત્ર પયોસની વ્રત કર્યું. એમાં ભગવાન વામન રૂપે એને ત્યાં અવતાર ધારણ કર્યો. તો બટુક રૂપમાં ભરૂચમાં ભૃગુપુરમાં એ દક્ષ મહાન મોટો યજ્ઞ બલિરાજા કરી રહ્યા હતા. બલિરાજાને યજ્ઞમાં આવ્યા તે બલિરાજાને ઘરે ગયા, એટલે બલિરાજા કહ્યું કે હું તમારું સ્વાગત કરું છું, તમે મહાન તેજસ્વી છો, મહાન ઉત્તમ છો, મને એમ છે કે આ મારો યજ્ઞ પૂરો કરવા માટે જ તમે આવ્યા. જે કઈ યજ્ઞમાં ન્યૂનતા છે તમારા આવવાથી પૂરી થઈ ગઈ, મારું કુલ પવિત્ર થઈ ગયું, મારું ઘર પાવન બની ગયું, મારા કુટુંબ મારા પિત્રોનો ઉદ્ધાર થયો, હવે તમે જે માગો એ હું તમને દેવા તૈયાર છું. ઘર માગો, ગામ માગો, મકાન માગો, જે માગશો હું બધું તમને આપીશ, એવું જયારે કીધું. તો ભગવાને કહ્યું, ભાઈ હું તો સંતોષી બ્રાહ્મણ છું, અસંતોષ્ટા દુજા નષ્ટા સંતુષ્ટા છો મહિભ્રત, કે ભલે રાજા સંતોષ ન કરે પણ બ્રાહ્મણોએ તો સંતોષ જ રાખવો જોઈએ. તો મારે 3 પગલા જમીન જોઈએ છે, બીજું કાંઈ જાજુ જોતું, બંગલા તારી પણ રાખ, જમીન તારી પણ રાખ, બીજું જે તારે રાખવો રાખ, મારે 3 પગલા જમીન જ, મારા પગલા અનુસાર 3 ડગલા જમીન તું મને દાનમાં દે. તો બલિરાજા કે પણ તમારે બીજે માગવું ન પડે એટલું જ લઈ લો, 1-2 ગામ લઈ લો ને તો પછી ભીખ કે માગવા જવી પડે. કેવા લાગે ભીખ માગવી હારી અભિમાન નો આવે, મારું થઈ જાય, હું આમ કમાવું છું, હું આમ કરું છું, હું મારું ખાવ છું, હું ક્યાં પારકું ખાવ છું, ઘણા એમાં અભિમાન ચડી જાય. પણ એને ખબર નથી કે ભગવાનની બધી સામગ્રી છે, તો હું કરે નકામી, હું કરું
એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે. જે ભીખ માંગે છે ભગવાન ની કૃપાથી મળે છે, નકર આપણને કઈ મળવાનું. તો એને ભગવાન સાંભળે છે, ઓલા ને હું સાંભળે, બોલો મેં આમ કર્યું ને હું આમ કમાણો ને મેં આમ કર્યું ને મેં આ એટલું કર્યું ને મેં આમ કર્યું, તો આ હું પણ કરીને જીવ કર્મ ની જાળમાં. એટલે યાદ રાખો, ભલે ખેતી કરો વ્યાપાર કમાણો, પણ ભગવાન ની કૃપાથી થાય એ કૃપા ભૂલશો. જો એ ભૂલ્યા તો સમજી લેવું તમે કઈ જ્ઞાન માંથી ગયા. જેને હું પણ આનું અભિમાન થઈ જાય ને પછી પતન ને પ્રાપ્ત. હું પણ મટે નહીં કેમ કરવું હવે, હું પણ આથી સદા થાય હાનિ. હું પણ નક્કી ગોવિંદ ને ગમતું નથી, હું પણ એ ખરે ખર ખામી. કે હું પણ એ જ મોટી ખામી છે, હું પણ આનું જ અભિમાન કરતો નથી. એના કર્મ કરે છે જગતપતિ, હું પણ આનું જ અભિમાન કરતો નથી. એના કર્મ કરે છે જગતપતિ. કે જેને હું પણ ન રાખ્યું એના કામ ભગવાન કરે છે, અને હું કરું હું કરું અને ભગવાન ધકેલી મૂકે, જા કર તારે મળે જે થવું કરવું હોય. તો જે હું કરી વરસાદ વરસાવી શકશે, તારે મરદાને અમર કરી શકશે, તો કોઈ જીવ ધાર્યું કરી શકતો નથી. એટલે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણું ચિંતવ્યો. અર્થ કઈ નવસરે અંતરે કૌદવેગ ધરવો. તો ભગવાન નું ધાર્યું થાય છે, મનુષ્ય અહંકાર રાખવો નહીં, કેમ કે અભિમાન જીવને હેઠે પાડે. એટલે હંમેશા મનુષ્ય અહંકાર છોડીને ભક્તિ કરવી. ભગતિ કરવી એની રાખ થઈને રહેવું ને, રાખવું નહીં રે અભી માન રે. નિર્માન મોહ જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગેર, ગચ્છંત્ય મૂઢા પદમવ્યંતત. કે જે લોકો સૂચિ ભાવમાં જાય છે એ હંમેશા સુખી થાય છે. તો વામન ભગવાને કહ્યું કે સંતોષ જ સુખ આપે. એટલે બ્રાહ્મણોએ હંમેશા સંતોષ રાખવો જોઈએ, અને ઓછો રહેતો જ ભગવાન યાદ આવે છે. બહુ જાજુ થાય પછી ભગવાન યાદ આવતા, કેમ કે એ બધી ધમાલ કરવા રહે કે ભગવાનને યાદ કરવા રહે. એટલા માટે કહે છે કે સદૃશ્યાલાભ તુષ્ટસ તેજો વિપ્રસ વર્ધતે યસ્પ્રસામ્યત્ય સંતોષાત સેવા શુશ્રૂષણી ભી. સંતોષ દ્વારા જ બ્રાહ્મણનું તેજ શક્તિ વધે છે. સંતોષ ન રહેવાથી ભિખારી થાય માગ્યા કરે તો પછી એમાં તેજ રહેતું. તસ્મા ત્રીણી પદાન્યવ વૃણે તદ્વર્ષ વર્ષ દસ ભાત. કેમ એટલા માટે હું ત્રણ પગ જ માગું છું. યેતાવતેવ સિદ્ધોહમ વિત્તમ યાવદ પ્રયોજનમ. વામન ભગવાન કહે છે એટલી જ વસ્તુ ઉપકારી છે જેટલાથી આપણે જીવી શકીએ. જેમ તમે પેટમાં કેટલું લાડુ નાખો પછે એટલે તમારા, ન પછે તો વધારા થાય તમને નડવા વાળા. એમ વસ્તુની જરૂર હોય ને એટલી વસ્તુ કામ નહીં. આપણે કપડા તાણા અત્યારે શિયાળામાં બે વધારે જોઈએ, અને ઉનાળામાં એટલા જ ઉપયોગ. એથી વધારે થાય તો શું થાય બોલો, ભાર થવા. એમ દુનિયામાં ઘર એક બે હોય રહેવા લે તો બરોબર, જાજા થાય તો વાળ્યા કરો ને જોડ્યા કરો, પછી તમને લાભ ને બદલે. તો જેટલે ઉપયોગી હોય ને એ જ તમારે ઉપયોગી, ઉપયોગથી વધારે થાય બધું નડવા વાળું. તો જરૂરી જેટલી વસ્તુ લેવી, પણ એથી વધારે ની લેવાથી કાંઈ લાભ થતો નહીં. એટલા માટે વામન ભગવાન કહે છે મારે તો એટલું જ જોઈએ, જાજુ જ હતું. તો આ રીતે સુખદેવજી કહ્યું તો શુક્રાચાર્યને શીખવાડ્યું કે અરે રાજન, આ તો કોઈ વ્યાપક વિષ્ણુનો અવતાર છે, કે છે તને થોડામાં માગીને પછી તારું બધું લઈ. એટલે માટે માયા માણવકા કે છે, આ તો બાળક છે પણ માયાવી બાળક છે, કે છે રૂપ બદલીને આવ્યો એવું લાગે છે. એટલે તું સાવધાન થઈ જા, કે છે જો આને આપીશ તો તારું બધું સર્વસ્વ ચાલ્યું, તો આ બધું ન દઈ દેવાય. જો તું બધું દઈ દે પછી જીવીશ છે નથી, તારી આજીવિકા કેમ હાલશે, અને આજીવિકા બધું દાન દઈ દે ઉત્તમ કહેવાતું.
તો કઈ રીતે દાન દેવા? શુક્રાચાર્ય નીતિ અનુસાર કે એટલું કમસે કમ કરજો, ધ્યાનથી સાંભળો, કે ધર્માય સસે અર્થાય કામાય સ્વજનાય છ પંચધા વિભજન વિત્તમ ઇહા મૂત્ર સ મોદતે. કે આ લોકમાં અને પરલોકમાં બધે સુખી થવો હોય તો ધનના પાંચ ભાગ કરવા. કેટલા બોલો? એમાં યશ ધર્માય, કે પહેલો ભાગ ધર્મમાં વાપરવો. કે ધર્મ હશે ને તો તમને ધન મળશે, ધન અને યશ પણ. તો ધર્મને માટે પહેલો ભાગ વાપરવો, બીજો યશ હશે કીર્તિ માટે વાપરવો, અને અર્થાય ધનથી ધન કમાવા માટે એક ભાગ. જેમ ખેતર લો, ખાતર નાખો, પાણી નાખો, જેનાથી પાક વધારે. તો એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ યશ માટે, ત્રીજો અર્થ માટે એટલે ધન કમાવા માટે, અને ત્રીસો કામાય ઈચ્છાઓ પૂરી કરવા માટે, અને પાંચમો ભાગ સ્વજનાય. સ્વજન એટલે કુટુંબ માટે, જે કઈ પુત્ર પત્ની હોય એના માટે એક ભાગ વાપરવો. પંચધા વિભજન વિત્તમ યા મૂત્ર સમોદતે. ક્યારે તે ધનના પાંચ ભાગ કરે તો જો કીર્તિ મેળવી, એટલે આલોકમાં પણ થયું, કુટુંબને માટે કર્યું એટલે આલોકમાં, ધનને માટે ધન વાપર્યું ધને મળ્યું, અને ધર્મ કર્યો એટલે પરલોક પણ સુધર્યો. કેમ કે ધર્મ થાય તો પરલોકમાં એનું પુણ્ય મળે ને, તો આલોકે હારો થયો ને પરલોક હારો થયો, એટલે આલોક ને પરલોક ને માટે આ પાંચ ભાગે કરવું. પણ બલિરાજા જે કરે છે ને તો મોક્ષ માટે કરે છે, એને માટે બધું સર્વસ્વ દાન દેતો. એટલે જેને આલોક પરલોકમાં સંસારમાં સુખી થયું એને તો એટલું કરવું, પણ જેને પૂર્ણ મુક્ત થયું એને તન મન ધન જેણે સોંપિયા સદ ગુરુજીને હાથ, કહે પ્રીતમ તે પામિયા બ્રહ્મ પદ નો રે સાથ, સાંભળ શુદ્ધ સીતે કરી. એટલે બલિરાજે કહ્યું કે મારે બોલીને હવે વચન ભંગ થવું. તો ગુરુનું એકવાર અપમાન થાય એમ છે, બીજે વચન ભંગ થાય છે, પછી એને વિચાર કર્યો કે લૌકિક ફળ માટે જો ગુરુ કહેતા હોય તો એનું ન માનો તો કાંઈ નુકસાન થતું. આધ્યાત્મિક ભાગમાં રહેવા માટે હંમેશા જો ગુરુના વચન હલકા હોય તો એ છોડવા, એથી ઊંચા સ્થિતિમાં હોય. જેમ કહો કે તમે આ મને આ દાન પુણ્ય કરો, એને બદલે સમાધિમાં રહો, તો દાન પુણ્ય ન કરો તો કાંઈ નુકસાન ન થાય, સમાધિમાં રહો તો. પણ દાન પુણ્ય ન કરો ને ગપ્પા મારો ને રખડવા રહો તો એટલા માટે જયારે ઊંચું થતું હોય ને ત્યારે નીચું ન થાય, હાલે જેમ સંધ્યા વંદન હવારે હાજે કરવી. પણ સંધ્યાને બદલે 24 કલાક તેમ ધ્યાનમાં ભજન સમાધિમાં બેસી ગયા હોય તો સંધ્યા વંદન ના થાય એનું નડે નહીં તમને, કેમકે એથી ઊંચા સ્થિતિમાં. એટલે જયારે તમારે અખંડ બ્રહ્મ સુખમાં લેવાનું હોય ત્યારે ધર્મ વ્યવહાર સુખી છૂટી જાય થોડો. તમારે ધર્મ હું એક મા બાપની સેવા કરવી એ ધર્મ છે, પણ તમે ભગવાનની સેવામાં ગયા તો ભગવાન મા બાપ એના મા બાપ થઈ ગયા કે ના થઈ ગયા? એટલા માટે ઓલા મા બાપ કરતા એના માતા પિતાની સેવા કરવા તમે. તો એટલા માટે ઊંચું જયારે થતું હોય ત્યારે નીચું છૂટવાનું છે ને. તમારે 10,000 ની નોકરી હોય ને પછી 25,000 ની મળે તો શું કરો? તો 10,000 ની છોડવી જ પડે. એમ જયારે ઊંચી સ્થિતિ આવે ને ત્યારે નીચું હોય એમ. અન્ન દાન દેવું એ પણ સારું છે, કોઈને ધન દેવું એ સારું છે, કોઈને કપડા દેવા પણ હા, પણ બ્રહ્મ જ્ઞાન દેતા હોય એ ના દઈ શકતા હોય તો. કેમ કે બ્રહ્મ જ્ઞાન દેવા જાય તો અન્ન તો દેવા છે, અન્નદાન દેવા જાય તો પછી બ્રહ્મ જ્ઞાન દેવા ના જઈ. તો જેનાથી જે દેવાય દેવું, પણ ઊંચું થતું હોય તો નીચું ના દે તો કઈ બગડતું. પણ જો નીચું ન કરે ને ઊંચું ન કરે તો પછી બે બગડવાનું. એટલે કઈ ને કઈ સારું કરતું રહેવું જોઈએ, ખાસ અભિપ્રાય છે. અને ઊંચું થતા વખતે નીચું છૂટે તો ગભરાવાની કઈ જરૂર, કેમ કે બે માંથી એક તો છૂટવાનું છે ને. કેમ કે પરમાર્થ કરવા જાય તો વ્યવહાર શું થવાનો બોલો? થોડો ઓછો થવાનો છે. હવે વ્યવહાર એક ફરજ તો છે જ, પણ એ ફરજ લૌકિક છે. જયારે ઓલી આધ્યાત્મિક ફરજ, તો બે ફરજ જયારે ભેગી થાય ત્યારે લૌકિક ફરજ છોડવી ને અધ્યાત્મ ફરજ. નકર પછી તમે બે પકડવા જાય તો કે ન રે, પછી નાવમાં ન રે ને પાણીમાં તમે પૃથ્વી પર પગ ન રે. એટલા માટે બલિરાજા એ વિચાર કર્યો ગમે તે થાય પણ મારે તો બોલેલું ફરવું નથી, એટલે એને દાન દેવા તૈયાર થયા. પછી આમાં નથી પણ બીજી કથા એમ છે કે જયારે એને પાણી સંકલ્પ કરવા લીધું ત્યારે શુક્રાચાર્ય વશમાં અંદર આડા કીડો થઈને અંદર આડા થઈ ગયા. તારે ભગવાને એને ઈશારો કર્યો કે ભાઈ અમે ખાલી નાખીએ છે તો પાણી આવશે, નકર પાણી નહીં. તો સંકલ્પ કરવા માટે તો જયારે આંખ અંદર નાખ્યો તો આંખ શુક્રાચાર્યની એક, તો એમાં સમજાવે છે કે જે લોકો દાનમાં આડા આવે છે ને એની આંખ ફૂટી. કોઈ સારું કરતા હોય એમાં આડું ના પડવું, જેને જે કરે
કરવા દેવું, કેમ કે હારવ કરવામાં આડા કરવાથી પોતાનું બગડે ને એનું પણ. તો કે છે ભાઈ, ગુરુ શિષ્યનું હિત પણ હિત છે કે નહીં એ વિચારવું જોઈએ. તો ભૌતિક હિત થતું હતું, પણ આધ્યાત્મિક એનું કલ્યાણ. તો લોકો ઘણા ભૌતિક જ હિત સમજે છે, આધ્યાત્મિક હિત સમજતા. છોકરો કોઈ સાધુ થતો હોય ને તો કે આ છોકરાનું બગાડ્યું, તો બગાડ્યું કે સુધાર્યું? પણ લૌકિક દ્રષ્ટિએ બગાડ્યું પણ કહેવાય કે ભાઈ લૌકિક એને કમાણી ન કરવા દીધી, મત્સ્યોગ ન કરવા દીધા, આ ના કરવા દીધું. પણ મત્સ્યોગ એ તાત્કાલિક સુખ છે, પણ ઓલું સુખ આધ્યાત્મિક સુખ. તો એક વાર થોડું સુખ હોય એ છોડવા માટે તમારે થોડું આધ્યાત્મિક સુખ લેવા, ખોટું સુખ ને છોડવું પડે. એ વખતે તમને મનમાં એમ ના થયું કે આનું બગાડ્યું, ઉપરથી બગાડ્યું એવું લાગે, પણ અંદરથી સુધાર્યો. એ જયારે તમને તત્વ જ્ઞાન સમજાય તો પછી ભક્તિમાં અધ્યાત્મમાં આગળ વધી શકો. નકર એમ થાય કે હું ઓલું કરવા, આ મારું બગડ છે, આ મારું બગડ છે. તો ઊંચું કરવા જાય ત્યારે નીચું બગડવાનું તો છે છે ને. તો એક વખતે ઊંચું જયારે કરવા માટે નીચું બગાડવું જ પડે. તમારે બંગલો બનાવવો તો જમીન ખેતર વાવેલું હોય ને શું કરવું પડે બોલો? કાઢીને બંગલો કરવો પડે, કેમ કે બંગલો કરવો છે એટલે જમીન જવાની છે. ફેક્ટરી કરવી હોય તો જમીન તમારી, રોડ કરવો હોય, નહેર નાખવી હોય તો જમીન ઓછી થવાની છે. તો એ વગર તમારે હારો પાક મળવાનો પણ. એટલે મનુષ્યને જયારે પરમાર્થમાં પ્રવેશ કરે ત્યારે જગતનો થોડો થોડો મોહ મમતા ઓછી કર્યા વિના છૂટકો નહીં. સાચું હિત જયારે કરે ત્યારે થોડું બાહ્ય હિત ઓછું, એટલે ભૌતિકતા ઓછી, તો તમને સમાન દ્રષ્ટિ કરાવે તો વેર ને ઈર્ષા ને આસક્તિ ન હોય એટલે જગતના કામો ઓછા થાય. નકર વેર ભાવ કરાવે તો શું થાય, જગતમાં વધારે થાય, પણ પાછળથી નુકસાન. જેમ સમજો હિન્દુ જુદા છે ને આ જુદા છે ને ઝઘડો ને મરો, તો છેલ્લે શું થાય બોલો? નુકસાન થાય. તો જોશમાં કહી દીધું તાત્કાલિક સારું લાગે, પણ છેલ્લે પછી ઝઘડે ને મરે તારે. એના કરતા ભાઈ બધામાં ભગવાન છે, બધા હાંપીને રહો તો ભલે પેલા એ લોકો ના રહેતા તમને ખરાબ લાગે, પણ છેલ્લે છેલ્લે એ જ સારું લાગવાનું. કેમ કે થાકીને તો બધાને એ જ કર્યા વિને છૂટક્યો. તો તાત્કાલિક લાભ અને અનાદિકાળનો લાભ એ બે નો વિચાર કરીને જે સમજે એને લાભ થાય છે. તો બલિરાજા એ દાન દેવા માટે સંકલ્પ કર્યો, પછી ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને એક પગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજામાં આકાશ પાતળ બધું માપી લીધું અને કહ્યું કે હે રાજન, હવે તું ત્રીજું પગ ક્યાં દેવાનો છો? ક્ષિતિમ પદે કેન બલેન વિચક્રમે નભઃ શરીરેન દિશસ્ બાહુભિ પદમ દ્વિતીયમ ક્રમતસ્ત્રિવિષ્ટપમ ન વૈ તૃતીયાય તદીય મણવપિ. આમાં લખે છે કે ભગવાને એક પગમાં આખી પૃથ્વી લઈ લીધી, બીજામાં આખા શરીર દ્વારા આખી તમામ નભ આકાશ લઈ લીધું, ત્રીજામાં બીજામાં સમાન સ્વર્ગ પણ લઈ લીધું, પણ ત્રીજો પગ મૂકવાની કોઈ જગ્યા રહી. પછી ભગવાને કહ્યું, તારું વચન પાલન કર, ને તારે વચન ભંગ થશે એનું દુઃખ ભોગવવું પડશે. ત્યારે એને કહ્યું કે હે ભગવાન, આ ત્રીજો પગ મારા માથા ઉપર, પદમ તૃતીયમ કુરુશ્રીષ્ણી મે નિજમ, કે ત્રીજો પગ તારી તમે મારા માથા ઉપર, કેમ કે હજી માથું તો બાકી જ છે ને, કે એટલા માટે માથા ઉપર પગ મૂકો કે છે. તો ભગવાને એને પગ માથા પર મૂકતા જ એ પાતાળમાં ચાલે. પછી ભગવાને એનું દાસપણું સ્વીકાર કર્યું અને પાતાળમાં ભગવાન પણ વામન રૂપ થઈ અને ઉપ થઈ એની સેવા કરી. અને છેલ્લે છેલ્લે અહીંયા મત્સ્ય અવતારની કથા આઠમા સ્કંદમાં છે કે ભગવાને એક મત્સ્ય અવતાર ધારણ કરી અને તમામ પ્રકારના બીજોનું વેદોનું રક્ષણ કર્યું. તો આ રીતે ક્ષણે ક્ષણે ભગવાનના અવતારો થાય, દેવોનો વિજય થાય, અસુરોનો વિનાશ થાય. તો આ આપણા અંદર દેવ પણ ભગવાન ઉત્પન્ન થાય, આપણા ભગવાનના હૃદયમાં પણ ભગવાનના અવતાર થાય. જો તમે અંદર ભગવાનના અવતાર કરાવો કે મારી અંદર બ્રહ્મ છે, તો તમારી અંદર દેવી ગુણો વધે ને આસુરી ગુણોનો વિનાશ થાય. અને ભગવાનનો અવતાર નહીં કરાવો ને તો પછી હું તેવું સંસારી છું, ભોગી છું, આસું, પછી તમારામાં અસુરો જ વધશે, દેવો નહીં વધે. એટલા માટે જેમ પૃથ્વીમાં ભગવાનનો અવતાર થાય અને પૃથ્વીમાં દેવોનો વિજય થાય અને અસુરોનો વિનાશ થાય, એમ તમારા અંતઃકરણમાં ભગવાનનો અવતાર કરાવો કે ભગવાન મારી અંદર અવતારેલા છે, ભગવાન મારી અંદર પ્રગટ છે, એવી ભાવના રોજ દર કરો. પ્રભુ પ્રગટ રૂપે મારી અંદર, તારો પ્રભુ તુજે ઘટમાં બિરાજે, અંતર પટ જોને ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. આપણી અંદર જ ભગવાન છે, એટલે ચિંતા ન કરવી, ભય ન કરવો, હંમેશા આનંદમાં રહેવું. સાને ચિંતા કરે છે તું મનમાં.
તમા પ્યારો વાલો વેરાજે તારા તન્નમા, પ્યારો વાલો વેરાજે તારા તન્નમા, હે શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે અંતરમાં છોડીને બાર ક્યાં ભટકે, અંતરમાં છોડીને બાર ક્યાં ભટકે, હે અંતરમાં છોડીને બાર ક્યાં ભટકો, અંતરમાં છોડીને બાર ક્યાં ભટકો, હે જરા જાગીને જો જીવનમાં, જરા જાગીને જો જીવનમાં, હે જરા જાગીને જો જીવનમાં, જરા જાગીને જો જીવનમાં, હે શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે પ્યારો વાલો વિરાજે તારા તનમાં, પ્યારો વાલો વિરાજે તારા તનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, કસ્તુરી મૃગ જેમ ભોલે પોતામાં, 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 શોધે છે સુગંધી વનમાં, શોધે છે સુગંધી વનમાં, હે શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં, પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે તારા માટે જ છે તેનું છુપેલું, તારા માટે જ છે તેનું છુપેલું, હે તારા માટે જ છે તેનું છુપેલું, તારા માટે જ છે તેનું છુપેલું, હે તારો છે તેજ સૂરજ ચાંદમાં, તારો છે તેજ સૂરજ ચાંદમાં, શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે પ્યારો વાલો વિરાજે તારા તનમાં, પ્યારો વાલો વિરાજે તારા તનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે કાયર થઈને શને સુતો છે, કાયર થઈને શાને સુતો છે, કાયર થઈને શાને સુતો છે, હે આત્મશક્તિ જગાવો જીવનમાં, આત્મશક્તિ જગાવો જીવનમાં, હે આત્મશક્તિ જગાવો જીવનમાં, આત્મશક્તિ જગાવો જીવનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, શને ચિંતા કરે છે તું મનમાં, હે દિનતાને હીનતા દૂર હટાવો, દિનતાને હીનતા દૂર હટાવો, હે દિનતાને હીનતા દૂર હટાવો, દિનતાને હીનતા દૂર હટાવો, હે મા શક્તિ વસે છે તારા તનમાં, મહાશક્તિ વસે છે તારા તનમાં, હે મહાશક્તિ વસે છે તારા મનમાં, મહાશક્તિ વસે છે તારા તનમાં, હે શને ચિંતા કરે
છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં, હે મારું ને તારું અંતર થી ટાળો, મારું ને તારું અંતર થી ટાળો, હે મારું ને તારું દૂર હટાવો, મારું ને તારું દૂર હટાવો, હે તારો આત્મ વસે છે તમામ માં, તારો આત્મ વસે છે તમામ માં, હે તારો આત્મ વસે છે તમામ માં, તારો આત્મ વસે છે તમામ માં, હે શનિ ચિંતા કરે છે તું મનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, મનમાં હે આત્મા તારો અજર અમર છે, 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 હે તું છે વ્યાપક ઘટો ઘટમાં, તું છે વ્યાપક ઘટો ઘટમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, હે પ્યારો વાલો વિરાજ તારા તનમાં, પ્યારો તારા તનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, હે સતચિત આનંદ રૂપ છે તારો, સતચિત આનંદ રૂપ છે તારો, રે સતચિત આનંદ રૂપ છે તારો, સતચિત આનંદ રૂપ છે તારો, આ તે સમજવા રહો ગુરુ જ્ઞાન માં, તે સમજવા રહો ગુરુ જ્ઞાન માં, શનિ ચિંતા કરે છે તું મનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, વેદ વચન માં વિશ્વાસ રાખી, 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 હે સદા રહા અખંડ આનંદ માં, સદા રહો અખંડ આનંદ માં, હે સદા રહો અખંડ આનંદ માં, સદા રહો અખંડ આનંદ માં, શનિ ચિંતા કરે છે તું મનમાં, શનિ ચિંતા કરે છે તું મનમાં, હે પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં, પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં, હે શનિ ચિંતા કરે છે તું મનમાં, તને ચિંતા કરે છે તું મનમાં, સર્વત્ર સુખી ના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો, મા કશ્ચિ દુઃખ ભાગ ભવેત્. ઓમ શાંતિ શાંતિ શાંતિ, આનંદ આનંદકારમ પ્રસન્નમ યના સ્વરૂપમ નિજ બોધયુક્તમ યોગીન્દ્ર મેધ્યમ ભવરોગ વૈદ્યમ શ્રીમદ ગુરુમ નિત્યમહં નમામિ. સદગુરુદેવ કી જય, સ્વામીજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.